દસ વિપત્તિ. પરમેશ્વરે મૂસા અને હારુન ને ચેતવણી આપી કે ફિરોન અઠીલો થઈ જાહે જી ઈ ફિરોન કને જાતે અણવે કે દો. ઇઝરાયલ નો પરમેશ્વર એમ કે હે મારા મનખને જવા દે, પણ ફિરોન વે અણને ને હમળી અને ઇઝરાયલો ને જવા હારું આઝાદ કરવાને બજાય અણે અણને અજુ કાઠી મહેનત કરવાને હારું મજબૂર કર્યા. ફિરોન અણ મનખને જવા દેવા થકી ઘડી ઘડી ના કેતો રહ્યો. એત્રે હારું પરમેશ્વરે મિશ્ર ઇપર દસ ખતરનાક વિપત્તિ મોકલી અને વિપત્તિની ખાતિર પરમેશ્વરે ફિરોનને દેખાડ્યું કે ઇતે ફિરોન અને મિશ્રના દેવતા થકી ઘણો બળવાળો હે. પરમેશ્વરે નીલ નદી લુઈમાં બદલ દીધી, પણ ફિરોન મે અજુ હુદો ઇઝરાયલને જવા નહીં દેદા. પરમેશ્વર હેતા મિશ્ર માં ડેટકા મોકલ્યા. ફિરોન ડેટકા સિટી કરવા હારું મૂસા થકી વિનંતી કરી, પણ ડેટકાને મર જવાને બાદ ફિરોન આપણા મનને કઠોર કરી લેદો અને ઇઝરાયલીઓને મિશ્ર મથકી નકળવા નહીં દેદા. એટલે હારું પરમેશ્વરે કુટકીઓની વિપત્તિ મોકલી અને બાદ અણે ડોસોની વિપત્તિ મોકલી. ફિરોન મૂસા અને હારુનની હાદી કીધા અને અણ થકી કીધું કે અગર તમો અણ વિપત્તિને રોકી દો તે ઇઝરાયલી મિશ્ર ને છોડીને જઈ શકે હે. જ્યારે મૂસાવે દુવા કરી તે પરમેશ્વરે મિશ્ર ઇપર થકી ડાસોને હરકાવી દેદો, પણ ફિરોન આપણે મનને કાઠો કરી લેદો અને મનખને આઝાદ થઈને જવા ન દેદો. એને અગાડી પરમેશ્વરે મિશ્રયો ના હેતા પાળવા વાળા જાનવરને બીમાર થાય મરી જવા દેદો, પણ ફિરોન નું મન કાઠો થાય જીવ અને ઇઝરાયલ ને જવા નહીં દેદો. ત્યારે પરમેશ્વરે મૂસા થકી ફિરોન ને હમે વાયરીમાં રખડો ફેંકવા હારું કીધું. જેરા અણે એવું કર્યું તે મિશ્રના મનખના શરીર પર પીડા આલવા વાળા ફોડા નકલી જ્યાં, પણ ઇઝરાયલીયાને કઈ ન થયું. પરમેશ્વરે ફિરોનના મનને કાઠો કરી દીધો અને ફિરોનને ઇઝરાયલીઓને આઝાદ થઈને જવા નહીં દીધા. એને બાદ પરમેશ્વરે ઓલા ગીરવો અને મિશ્રનો ઘણો ધાનને મટાડ દડ્યો અને જી કઈ બી બારતા નકળ્યો એને માર દડ્યો. ફિરોન વિ મૂસા અને હારુનને હદી કેદા અને અણ થકી કેદો મેં પાપ કર્યો હોય તમો મનખો જઈ શકો હે. અત મૂસાવે દુવા કરી અને હરક થકી ઓલો ગરવો રોકાઈ જો, પણ ફિરોનવે ફેર થકી પાપ કર્યો અને આપણા મનને કાઠો કરી લેદો અને ઇઝરાયલને આઝાદ થઈને જવા નહીં દેદા. અને પરમેશ્વરવે મિશ્ર ઇપર ટિડ્ડીયાના ટોળાને આવવા દેદા અને ટિડ્ડીઓવે અને હેતી ફસલો ખેતીને ખાઈ લીધી જેને ઓલોવે મટાડ નહીં દીધી. ફેર પરમેશ્વરે ઇંધારો કર દડ્યું જે તીન દાડા તક બને રહ્યું. યુ એટલું ઇંધારો હતું કે મિશ્ર મનખ આપણા ઘેરા થકી નકળ ન શક્યા, પણ ઇઝરાયલી મનખ હેતા એથા તા ઇજવાળો એથો. આની નવી પતિ ને બાદમાં હુદી ફિરોનવે ઇઝરાયલને આઝાદ થાયને જવા થકી ના કે દીધો, કેમ કે ફિરોનવે ને હમળ્યું થો. એટલે હારું પરમેશ્વરે એક આખરી વિપત્તિ મોકલવાની રણનીતિ બનાવી, યે તે ફિરોનને મનને બદલ દે હે.